એક બાર સ્વાગત છે એક પોલીસ કર્મચારી અને બે ડ્યુટી અને બંનેને સરખું ન્યાય. આ કહાની છે એક એવા નસીબદાર પોલીસ પિતાની જે ઓળખાય છે તેના કામથી અને બાળકોના નામથી. અમદાવાદ ફરજ બજાવતા ખમીરવંતા પિતા સાથે ચાલુ કરાવીએ તમારી ખાસ મુલાકાત. એક એવી નોકરી જેમાં ક્યારે રજા નથી હોતી, તકરાર હોય, ટ્રાફિક હોય, તહેવાર હોય કે પછી રાજનેતાઓની રેલી, ખાકીધારી પોલીસ હંમેશા ખડે પગે રહે છે. પોલીસ કર્મચારીની ઉપસ્થિતિ વિના આ તમામ ઘટના સુખદ રીતે સંપન્ન થાય તે કદાચ સંભવ પણ નથી. આ સ્થિતિમાં નોકરી કરીને પોલીસ કર્મચારી કઈ રીતે પોતાના પરિવાર સાથે ન્યાય કરે તે વિચારવા જેવી બાબત છે. પરંતુ આજની કહાની એક એવા પોલીસ જવાનની જેણે ડ્યુટી અને દીકરાની કેળવણી વચ્ચે પ્રેમનો એવો સેતુ બાંધ્યો કે ભવિષ્યની એક મજબૂત ઇમારત ચણાઈ ગઈ. પરિશ્રમનું સુખદ પરિણામ એ છે કે આજે બે બે દીકરાઓ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થામાં કરી રહ્યા છે અભ્યાસ. એટલે પિતાનો પરિશ્રમ અને પુત્રોની મહેનત લાવી છે રંગ. પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. આ ગીતને સાર્થક બનાવ્યું છે પોલીસ પુત્રોએ અને તેમના પિતા છે આ પોલીસ કોન્સ્ટેબલ સુભાષ યાદવ. એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ જવાન પોતે તો ઉચ્ચ શિક્ષણ ન લઈ શક્યા, પરંતુ પોતાનામાં રહેલી અભ્યાસની ઉણપ તેમના પુત્રોને વારસામાં ન આવી અને ભણતરને ભરપૂર કરી દીધું. એક તરફ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી તો બીજી તરફ પિતા ધર્મ પણ નિભાવ્યો અને સાચા સપૂત બનીને પિતાના સપનાને સફળતાના રસ્તે વાળ્યા. નવીન જા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. કહેવાય છે કે પુત્રની લાગણી અને માંગણીને જો કોઈ સારી રીતે સમજતું હોય તો તે છે પિતા. પિતાએ પુત્રના નિખરતા અભ્યાસના ગુણને જાણ્યો અને નિર્ણય કર્યો કે જે પણ થાય બાળકોને આઈઆઈટીમાં મોકલવા છે. એક પોલીસ પિતાની આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આખું પોલીસ પરિવાર ખડે પગે રહે. સુભાષ યાદવ અમદાવાદના રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ટપાલ વિભાગમાં ફરજ બજાવે છે. નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવાના ગુણ પુત્રોમાં પિતા થકી આવ્યા. બંને પુત્રોએ અભ્યાસમાં મન લગાવ્યું અને પોલીસ પુત્ર શબ્દની વિવાદિત વ્યાખ્યા લૂછીને પોલીસ વિભાગ માટે ગર્વીલો ઉદાહરણ ઊભું કર્યું. એટલે ન કોઈ સત્તાનો રોફ કે ન કોઈને બતાવ્યો ખોફ, ફક્ત પોતાના દમ પર વગાડ્યો ડંકો. વો બચ્ચે શરૂ સે બહુત મહેનત કરતે થે, છોટે છોટે થે તબ સે બહુત ઉન્હોને બહુત મહેનત કી હૈ ઓર લગે રહેતે થે દિન રાત બહુત ઓર કહીં જ્યાદા જાતે ભી નહીં થે. જ્યાદા હેડક્વાર્ટર કે જ્યાદા બહાર બચ્ચો સે જ્યાદા બાતે નહીં કરતે થે એક્સ્ટ્રા. એને 12માં આખા કેન્દ્રીય વિદ્યાલયમાં ફર્સ્ટ આવ્યું છે આખા સ્કૂલની અંદર. એટલે અમારા સ્ટાફ તરફથી ને અધિકારીઓ સાહેબ તરફથી ફૂલ સપોર્ટ રહે, સારું છોકરાઓ ભણે એટલે એ લોકો અમે ખૂબ મહેનત કરી છે, છોકરાઓ ભી અમે ભી એમને જોડે. સુભાષ યાદવનો મોટો પુત્ર આકાશ વર્ષ 2016થી આઈઆઈટી આંધ્રપ્રદેશમાં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસમાં છે, તો નાનો પુત્ર અંશુલ દિલ્હી આઈઆઈટીમાં ચાલુ વર્ષે અભ્યાસ માટે જોડાયો. મારા બે બાબા કેન્દ્રીય વિદ્યાલય નંબર સેન્ટ્રલ સ્કૂલમાં ભણે છે અને સ્ટાફ તરફથી ફૂલ સપોર્ટ, અધિકારીઓ સાહેબ તરફથી બી ફૂલ સપોર્ટ મળ્યો છે. એટલે છોકરાઓએ બહુ મહેનત કરી છે અને આ અત્યારે મોટો દીકરો દિલ્હી આઈઆઈટી તિરુપતિ આંધ્રપ્રદેશમાં ભણે છે મિકેનિકલ એન્જિનિયરમાં, એક વર્ષ થઈ ગયું છે. અને નાનો આ વખતે દિલ્હી આઈઆઈટીમાં એડમિશન થયું છે અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં. આભને આંબવાના સપના જોતો આ પરિવાર હાલ પોલીસ હેડક્વાર્ટરમાં રહે છે. એક રૂમના મકાનમાં રહી માતા પિતાએ તેમના બાળકોને સુવર્ણ સફળતાના રસ્તે ચડાવી દીધા અને સફળતાના સપનાને સાચી દિશા બતાવી. આઈએએસ ઓરણ જાય કિતના હૈ મેરા તો થોડા એક વાર ઉસકી જરૂર પરીક્ષા દે હો યા નહીં હો આગે દેખા જાયેગા. દેશની સૌથી મોટી સંસ્થામાં અભ્યાસ કરવાની વાર્ષિક ફી 5 લાખ રૂપિયા છે, જે સામાન્ય પોલીસ અધિકારીને પોસાય તેમ તો જરા પણ નથી. પરંતુ પિતા પર બોજો ન પડે તે માટે બંને બાળકોએ પોતે જ એજ્યુકેશન લોન લીધી છે. આટલી નાની ઉંમરમાં આ છોકરાઓએ જે સરસ પ્રગતિ કરી છે એજ્યુકેશનના ક્ષેત્રે, એ એમના ફાધર મધર માટે તો
ગૌરવપૂર્ણ ઘટના ગણાતી જ હોય અને કદાચ એના સમાજ માટે પણ ગણાશે, પણ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ આ બહુ જ મોટી ગૌરવપૂર્ણ ઘટના છે. સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને અન્ય પોલીસ ફોર્સ અને પેરામિલિટરી ફોર્સમાં SRPમાં પણ આ બાબતમાં બહોળી પ્રસિદ્ધિ મળવી જોઈએ, જેના કારણે દરેક મા બાપના સંતાનો જે પોલીસ પરિવારના છે એમને પણ ખ્યાલ આવે કે ભાઈ કેટલું સ્ટ્રગલ કરીને આ લોકો ભણેલા છે. સંઘર્ષમય જીવનની આ એક એવી કહાની છે જેમાં પુત્રોએ ન ફક્ત માતા પિતાનો બોજ હલકો કર્યો પરંતુ એક ગર્વસભર જીવન આપ્યું છે, અને એટલે સમગ્ર પોલીસ તંત્ર આ નસીબદાર માતા પિતાને સન્માનની નજરે જુએ છે. નવીન જાણકારી.